आज रेलवे यूनिवर्सिटी के पदाधिकारियों ने प्लास्टिक वेस्ट में से फ्यूल तैयार करवाने के प्लांट के वडोदरा महानगर पालिका के साथ कोलैबोरेशन के मुद्दे को लेकर शहर के मेयर के यू रोकड़िया के साथ एक बैठक आयोजित की। प्लास्टिक वेस्ट में से फ्यूल तैयार करने के लिए रेलवे यूनिवर्सिटी वडोदरा की ओर से शहर और पादरा में प्लास्टिक फ्यूल तैयार करने वाले प्लांट आने वाले दिनों में डाले जाने वाले हैं, जिसके चलते आज रेलवे यूनिवर्सिटी के पदाधिकारियों ने वडोदरा महानगर पालिका की कचहरी पर शहर के मेयर के यू रोकड़िया के साथ एक बैठक आयोजित की। दरअसल इस बैठक का उद्देश्य इस प्लांट का महानगर पालिका के साथ कोलैबोरेशन करने का रहा। दरअसल इस प्लांट को डालने से रोजाना 2 टन जितने प्लास्टिक वेस्ट को दूर करना मुमकिन हो पाएगा, जिससे पर्यावरण का फायदा होगा। रेलवे यूनिवर्सिटी वडोदरा द्वारा रेलवे ना वडोदरा विभागनी अंदर अने त्यारबाद पादराना विभागनी अंदर पण प्लास्टो फ्यूअल एटले प्लास्टिक वेस्टमांथी फ्यूअल बनावानी आगामी दिवसमां प्लांट नाखवा जई रह्या छे। एना भागरूपे वडोदरा शहेरनी अंदरथी जे प्लास्टिक वेस्ट डोर टू डोर अने एना सिवाय पण जे गाड़ीओ लईने आवे छे ए एमने एश्योरन्स मळे कि अमे रोजनुं आटलू प्लास्टिक आपीशुं, तो आ दिशानी अंदर वडोदरा शहेरमांथी पण प्लास्टिकमां घटाडो थाय અને એમની જોડે કોલેબોરેશન કરવાથી પ્લાન્ટ રેલવે નાખે તો વડોદરા શહેરને ખર્ચમાં પણ ન પડે અને એના સિવાય પ્લાસ્ટિક વેસ્ટમાં ઘટાડો થાય એ દિશાની અંદર તેઓ જોડે અમે કોલેબોરેશન કરીને આગામી દિવસમાં આ પ્લાન્ટ કાર્યરત થાય એ દિશામાં પ્રયત્નો હાથ ધરનાર છે। નાગરિકોને વડોદરા શહેરમાંથી જે હાલમાં ડોર ટુ ડોર કે અન્ય ગાડીઓ પણ જે પ્લાસ્ટિક વેસ્ટ ઉઘરાવે છે તો એ કામગીરી યથાવત જ રહેવાની છે, પરંતુ એ રિસાયકલ થવા માટે અથવા તો એનો ડીપ કમ્પોઝ થવા માટે જે અમે હાલમાં બહાર મોકલીએ છીએ અથવા તો એનું નિરાકરણ લાવવા માટે આ સોલ્યુશન લાવવા માટે પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ કરવા માટે જે અમે બહાર મોકલીએ છીએ, તો એ હવે વડોદરાની નજીક થશે તો આપણને પણ ઇકોનોમિકલ પોસાશે અને પ્લાન્ટ નાખવાની જવાબદારી પણ આપણા માથે નહીં આવે એવું મારું માનવું છે। વર્ષોથી સ્વચ્છતા અભિયાન પણ ચલાવીએ છીએ અને એના સિવાય નો પ્લાસ્ટિક એટલે પ્લાસ્ટિક વગરની નાના માઇક્રોનથી પણ ઓછી જે બેગ હોય છે અમુક માઇક્રોનથી, તો એના પણ વિષયની અંદર આપણે પ્રચાર પ્રસાર કરી રહ્યા છીએ, પરંતુ હજુ પણ લોકો એ પાતળી થેલી અને કોથળીઓ વાપરે છે ત્યારે આગામી દિવસમાં આ થેલીનું કલેક્શન થઈને પણ એમાંથી પ્લાસ્ટો ફ્યુઅલની દિશાની અંદર પણ બને એ દિશાની અંદર તંત્ર આગામી દિવસમાં આયોજન કરશે। હા, હમ લોગ જો હૈ નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટિટ્યૂટ વડોદરા સે હૈ, રેલવે કોલેજ સે હમ લોગ જો નગર મે પ્લાસ્ટિક વેસ્ટ જો 50 માઇક્રોન સે નીચે હૈ યા મલ્ટીલેયર્ડ પ્લાસ્ટિક્સ હૈ વો સારે પ્લાસ્ટિક્સ જો રિસાયકલેબલ નહીં કર સકતે હૈ ઉન સારે પ્લાસ્ટિક વેસ્ટ સે હમ પ્લાસ્ટો પેટ્રોલ યા પ્લાસ્ટો ડીઝલ બનાના ચાહતે હૈ। યે જો પ્રોજેક્ટ જો હૈ મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ન્યૂ દિલ્હી સેન્કશન કિયા હૈ, તો ઇસ પ્રોજેક્ટ મેં DRM વડોદરા ડિવિઝન હૈ, રેલવે ડિવિઝન વેસ્ટર્ન રેલવે હૈ ઓર નેશનલ રેલ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટિટ્યૂટ મિલકે યે પ્રોજેક્ટ કો ઇમ્પ્લીમેન્ટ કર રહા હૈ। ઇસ સિલસિલે મેં હમ દો જગહ પે પ્લાન્ટ્સ બનાને વાલા હૈ, ઇસસે એક જો હૈ પ્લાસ્ટિક પોલ્યુશન હૈ જો ઓપન પ્લેસ મેં બર્નિંગ કરતે હૈ ઉસસે ડાયોક્સિન સે ફ્યુરોન સે જો ભયંકર ગેસેસ હૈ પોલ્યુશન સે જો ગ્રીન હાઉસ ગેસ એમિશન સે ભી બહુત ગુના જ્યાદા ઇફેક્ટ કરતા હૈ, તો ઉન સારે પોલ્યુશન્સ કો હમ હટા સકતે હૈ। ઓર દૂસરા હૈ ક્લીન એન્વાયરમેન્ટ હૈ, તો એ પ્રોજેક્ટ કા જો મેઇન મુદ્દા હૈ જો સ્વચ્છ ભારત મિશન કો ઇમ્પ્લીમેન્ટ કરને કા હૈ ઓર મેક ઇન ઇન્ડિયા MIA કોઈ ભી હમ બઢાવા કરતે હુએ ઇસ પૂરે ટેકનોલોજી કો હૈ તો ઇન્ડિયન કંપની કે સાથ હમ મિલકે કામ કરના ચાહ રહા થા। કોર્પોરેશન કે સાથ હમ ઇસલિયે આયા હૈ કે યહાં જો વડોદરા મ્યુનિસિપાલિટી કા પ્લાસ્ટિક વેસ્ટ હમે મિલે ઓર ઉસકો ટ્રીટ કરે। યે આજ કા જો પેટ્રોલ ભાવ હૈ લગભગ 100 રૂપિયા હૈ, અલગ અલગ સિટી મેં 100 કે ઉપર ભી હૈ, તો હમ જો પેટ્રોલ બનાને વાલા હૈ પ્લાસ્ટો પેટ્રોલ વો ઉસકા ભાવ રફલી 50-55 રૂપીઝ પર કે લીટર હોને વાલા હૈ। અભી તક હમને 2-વ્હીલર પે ટ્રાયલ કિયા હૈ ઓર જો પાવર જનરેટ કરને વાલા પાવર જનરેટર્સ પે ભી ટ્રાયલ કિયા હૈ તો ઇફેક્ટિવલી ઇસ્તેમાલ કિયા હૈ, તો 4-વ્હીલર મેં ટેસ્ટિંગ અભી બાકી હૈ, લાંગ રન ટેસ્ટિંગ અભી કરના બાકી હૈ। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।